તો ટોપ સ્ટોકની વિગત સાથે જોડાઈ ગયા છે આપણા સહયોગી અદિતિ યાજ્ઞિક આપણી સાથે. ગુડ મોર્નિંગ અદિતિ, કયા કાઉન્ટર્સ આજે ફોકસમાં? વેરી ગુડ મોર્નિંગ વિક્રમ. અને સૌથી પહેલાં શરૂઆત કરીશું સિટી ગ્રુપ અને એક્સિસની જે ડીલ થઈ છે એની સાથે. ડીલ ડન. ગઈકાલે આપણે ઘણી બધી વિગતોની સાથે આ બંને કાઉન્ટર્સને કવર કર્યા હતા. હવે ફાઇનલી જે અનાઉન્સમેન્ટ્સ આવી રહ્યા છે એ જ દિશામાં છે. એક્સિસ બેંક એક્વાયર કરી રહ્યો છે સિટી ગ્રુપના ઇન્ડિયાના કન્ઝ્યુમર બિઝનેસને. હવે આ બિઝનેસ થકી અહીંયા આગળથી જે પ્રમાણે કાર્ડ્સની બેલેન્સ શીટ ગ્રો થતી દેખાશે, લગભગ 57% જેટલો ગ્રોથ એક્સપેક્ટેડ છે. કેમ કે નિયરલી 2.5 મિલિયન જેટલા સિટી બેંકના કાર્ડ હોલ્ડર્સ અહીંયા આગળથી ટ્રાન્સફર થતા જોઈશું આપણે. આના માટે જે પેમેન્ટ થતી દેખાશે સિટી બેંકના જે કમ્પ્લીટ કન્ઝ્યુમર બિઝનેસ છે ઇન્ડિયાના, એના માટે 12,325 કરોડ જેટલા એક્સિસ બેંક પે કરતી દેખાશે. એ સિવાય આ પોર્ટફોલિયોની અંદર જે પ્રમાણે ક્રેડિટ કાર્ડ્સ તો સામેલ દેખાઈ રહ્યા છે, એ સિવાય રિટેલ, વેલ્થ મેનેજમેન્ટ અને કન્ઝ્યુમર લોન્સ પણ આની જ અંદર સામેલ થશે. કસ્ટમર બેઝ નિયરલી 31%થી વધતો દેખાશે એક્સિસ બેંક માટેનો ક્રેડિટ કાર્ડનો. સાથે જ NBFC, સિટીકોપના ફાઇનાન્સ ઓપરેશન્સ આ બધું જ હેન્ડલ આઉટ થતું દેખાશે. પ્રપોઝ ટ્રાન્ઝેક્શનથી નિયરલી 7-8% જેટલો બેંકનો જે ડિપોઝિટ બેઝ છે એની અંદર પણ વધારો આવતા જોઈશું. વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસ થર્ડ લાર્જેસ્ટ છે જે કમ્બાઇન્ડ AUM પોસ્ટ એક્વિઝિશન આપણે કેલ્ક્યુલેટ કરી રહ્યા છીએ એના સંદર્ભમાં. સાથે જ ફાઇનાન્સિંગ કેવી રીતના થશે આ ડીલનું, તો એન્ટાયર કેશ કન્સિડરેશન હશે જે અપ્રુવલ્સ મળતા દેખાશે ત્યારબાદ. અને આના માટે થોડું ઘણું કેપિટલ રેઝ કરવું પડશે, તો એ પણ કરવામાં આવશે જે એક્સિસના મેનેજમેન્ટ તરફથી કમેન્ટ છે. બટ એક સારું ફિટ જે જોઈ રહ્યા છે, જેને લીધે આપણે સિટી ગ્રુપના કન્ઝ્યુમર બિઝનેસને કમ્પ્લીટલી એક્વાયર કરતા ઇન્ડિયન બિઝનેસને એક્સિસ બેંક જોઈશું. અને આની ઉપર પ્રતિક્રિયાઓ જે બની છે એની પર પણ એક ક્વિક નજર કરી જ લઈએ. મોગન સ્ટેનલીના રિપોર્ટ સાથે શરૂઆત કરો. ઓવરવેઇટનું રેટિંગ છે 930 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ. આ ડીલથી કંપનીની જે ફ્રેન્ચાઇઝીસ છે એ સ્ટ્રેન્થન થશે અને પીયર્સની વચ્ચેની કમ્પેરિઝનમાં જે ગેપ છે એ પણ થોડોક ઓછો થતો દેખાશે. જે કસ્ટમર એટ્રીશન છે એને મેનેજ કરવું એક સૌથી મોટો કન્સર્ન રહેશે એ સ્પેસિફાય કર્યું છે. અને પ્રાઇસ જે આવતી દેખાય છે $2 બિલિયન અરાઉન્ડ ઇમ્પ્લાય કરે છે 8.7 times PE નોર્મલાઇઝ કેલેન્ડર ઇયર 20 ના ફિનાન્શિયલ્સને. તો આ વેલ્યુએશનની ઉપર કમેન્ટ હતી. CLSA તરફથી ખરીદારની સલાહ 1080 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ. સિટીનો રિટેલ બિઝનેસ સારી ડીલ છે. કસ્ટમર રિટેન્શન સૌથી મોટું ફેક્ટર રહેશે જેને વોચઆઉટ કરું. પરચેસ કન્સિડરેશન 19 times અર્નિંગ્સ ફેર રેટ છે અને અર્નિંગ્સ ડાયલ્યુટિવ નહીં હોય જે સૌથી મોટું ફેક્ટર રહેશે. ડીલ નિયરલી 8-9% બુક ડાયલ્યુટિવ છે, બટ એની સાથે નિયરલી 150 basis points ROE એક્રીશન પણ કાઉન્ટિંગ કરી રહ્યા છે. તો ધ્યાન રાખો ત્યાં. જેફરીઝ તરફથી જે નોટ છે આ ડીલની ઉપર, ખરીદારની સલાહ ઇન્ટેક્ટ 1040 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ. ક્રેડિટ કાર્ડ બેઝ લિફ્ટ કરશે 31% સુધી. વેલ્થ AUMs લિફ્ટ થશે નિયરલી 42% સુધી. ડીલ લગભગ 250 basis points કેપિટલની અંદર અને અર્નિંગ્સ એક્રિટિવ ના જે કેલેન્ડર ઇયર 24 છે ત્યાં સુધીમાં ટર્નઆઉટ થશે. સ્ટાફની અંદર ચર્નિંગ, ક્લાયન્ટ્સની અંદર કેવી રીતના રિટેન્શન છે, અનએક્સપેક્ટેડ કોસ્ટ, આ ત્રણ વસ્તુ કી રિસ્ક રહેશે. સાથે જ વેલ્યુએશન ગેપ ICICIની સાથે 27% પર બ્રિજ થતું દેખાશે જે પ્રમાણે આપણે કાઉન્ટિંગ કરી રહ્યા છીએ. તો નજર રાખીશું. એક્સિસ બેંકનું કાઉન્ટર ગઈકાલે પણ આના એન્ટિસિપેશનમાં થોડુંક પોઝિટિવ સાઈડ રિએક્ટ કરી જ રહ્યું હતું. આજે ન્યૂઝ કન્ફર્મ થયા બાદ ફરીથી એક વખત અહીં આગળ થોડા ઘણા રિએક્શન્સ બનતા જોઈશું આપણે. નેક્સ્ટ ટેલિકોમ કંપનીઝ છે જેને વોચઆઉટ કરો. સ્પેશિયલી જે જાન્યુઆરીનો સબસ્ક્રાઈબર ડેટા આવ્યો છે, ઇન્ડસ્ટ્રી લગભગ 94 લાખ જેટલા સબસ્ક્રાઈબર્સ જાન્યુઆરી મહિનાની અંદર લૂઝ કર્યા છે. કેમ? સિમ કન્સોલિડેશન્સના લીધે, જે ટેરિફ હાઇક્સ આવતા દેખાયા હતા એના લીધે, પ્લસ ઓમિક્રોનને લઈને જે વેવ આવ્યો હતો એના લીધે આ એક કમ્પ્લીટ સેન્ટિમેન્ટ હતું જે ટેલિકોમ કંપનીઝ માટે વર્કઆઉટ કરતું દેખાયું હતું. સ્પેશિયલી ભારતી એરટેલની વાત કરીએ તો ત્યાં સબસ્ક્રાઈબર બેઝની અંદર એક મોટો ઉછાળો જોઈ રહ્યા છીએ આપણે. 7.14 લાખ જેટલા અહીંયા આગળથી સબસ્ક્રાઈબર્સ એડ થયા છે. વોડાફોન આઈડિયા માટે આ જે કટડાઉન્સ છે એ નિયરલી 3.89 લાખ સબસ્ક્રાઈબર્સના છે. અને જીઓ માટે 93.22 લાખ જેટલા નંબર્સ છે જે આપણે કાઉન્ટિંગ કરી રહ્યા છીએ, એટલા સબસ્ક્રાઈબર્સ લૂઝ થયા છે. અને ડિસેમ્બરની અંદર પણ આંકડો હતો 1.29 કરોડ સબસ્ક્રાઈબર્સનો, જેને એડિશનલી આ બીજા સબસ્ક્રાઈબર્સ લૂઝ થતા આપણે જોઈ રહ્યા છીએ. જીઓ પોતાના ઇનએક્ટિવ સબસ્ક્રાઈબર બેઝને ક્લીનઅપ કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે, જેના લીધે
આ ઓપ્ટિકલી નંબર્સ એવા દેખાય છે. બાકી ઓલ એન ઓલ ભારતી તરફથી એક મોડેસ્ટ ઇન્ક્રીઝ છે જે આપણે જોઈ રહ્યા છીએ, 7.14 લાખ સબસ્ક્રાઈબર એડિશન, જ્યારે વોડાફોન આઈડિયા સૌથી મોટું જે સબસ્ક્રાઈબર લોસ કરી રહ્યું છે એ કોન્સિક્વન્ટલી અને કન્સિસ્ટન્ટલી ઇન્ટેક્ટ છે ત્યાં. તો નજર રાખતા રહીશું આ ડેટાને લઈને પણ કેવી રીતના ટેલિકોમ કંપનીઝ રિએક્ટ કરતી દેખાય છે. નેક્સ્ટ કાઉન્ટર ટાટા મોટર્સનું છે. પહેલું ટ્રાન્ચ જે કંપની ટીપીજી પાસેથી રેઝ કરી રહ્યું હતું એ કંપનીને રિસીવ થઈ ચૂક્યું છે. એ જે અમાઉન્ટની વાત કરી રહ્યા છે આપણે, 3750 કરોડના અમાઉન્ટ છે જે ફર્સ્ટ ટ્રાન્ચની અંદર કંપની ઓલરેડી રેઝ કરી ચૂક્યા છે ઈવી સબસિડી માટે. નજર રાખો ટાટા મોટર્સનું કાઉન્ટર એક વખત રિએક્શન આને લઈને આપતું દેખાશે. ટીપીજી રાઇસ ફંડ તરફથી આ પહેલો હપ્તો છે જે કંપનીને મળ્યો છે. નેક્સ્ટ કાઉન્ટર ટાટા સ્ટીલનું છે, જેની પર નજર રાખો. સ્ટોક ફેરો અને મિનરલ ઇન્ડસ્ટ્રીઝના એસેટ્સ ખરીદતી દેખાશે કંપની. સ્ટોક ફેરો માટે નિયરલી 155 કરોડના એસેટ્સ ત્યાંથી ખરીદશે, અને સાથે જ ફેરો એલોયઝની જે આપણે વાત કરીએ છીએ ઓપરેશન્સ વધારવા માટે સ્ટોક ફેરોના પાસેથી જે એસેટ્સ છે એને ખરીદવામાં આવશે. બટ અહીં આગળથી બાકીની ડિટેલ્સની અવેઇટ કરી રહ્યા છે. બટ એક સારું રિએક્શન ટાટા સ્ટીલના કાઉન્ટર અંદર ફરીથી ખુદ એક્સપેક્ટ કરવું જોઈએ આ ન્યૂઝના બેસિસ ઉપર. નેક્સ્ટ કાઉન્ટર ગોદરેજ પ્રોપર્ટીઝનું છે. કંપની 9 એકરનો પ્રોજેક્ટ પુણેની અંદર ડેવલપ કરી રહી છે. અપ્રોક્સિમેટલી 1.7 મિલિયન સ્ક્વેર ફીટ જે સેલેબલ એરિયા છે. એસ્ટિમેટેડ રેવન્યુ અહીંથી નિયરલી 14 બિલિયન સુધી કાઉન્ટિંગ કરી રહી છે. તો ગઈકાલે પણ રિયલ્ટી કાઉન્ટર્સ એક સારા મૂવમાં હતા. ઇનફેક્ટ આ આખું અઠવાડિયું એવું રહ્યું છે જ્યાં રિયલ્ટી સેક્ટરે સૌથી સારા રિટર્ન્સ પ્રોવાઈડ કર્યા છે. તો એડિશનલી ગોદરેજ પ્રોપર્ટીઝ કેવી રીતના રિએક્શન આપે છે એની પર નજર રાખો. નેક્સ્ટ કાઉન્ટર મેક્સ હેલ્થકેરનું છે. આટલા દિવસથી આપણે જે કોન્સ્ટન્ટ બ્લોક ડીલ્સની વાત કરી રહ્યા છીએ એક પછી એક ફ્રુક્ટિફાઈ થતી પણ દેખાય છે. આજે આ સેગમેન્ટની અંદર આપણે કવર કરી રહ્યા છે મેક્સ હેલ્થકેરનું કાઉન્ટર. KKR પ્રાઇવેટ ઇક્વિટી ફંડ મેક્સ હેલ્થકેરની અંદર બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચી શકે છે, અને આ જે હિસ્સો વેચશે એ લગભગ 2800 કરોડમાં જે કમ્પ્લીટ ટ્રાન્ઝેક્શન છે થતા જોઈશું. પ્રાઇસ બેન્ડ 340 થી 341 પ્રતિ શેરનું 5% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ સંભવ છે. તો એક રિએક્શન એનાલિસ્ટ સ્ટોક પ્રાઇસીસની અંદર વિટનેસ કરીશું ફોર વન્સ, અને ત્યાંથી બાઉન્સ લે છે કે નહીં એની પર ધ્યાન રાખતા રહીશું. મેક્સ હેલ્થનું કાઉન્ટર ફોકસમાં રાખો.